દવાખાનું બનાવવા માટેની જગ્યા ભેટ મળી હતી. ગરીબોની સેવા કરવા માટે તેમણે પોતાની ખાનગી પ્રેક્ટિસ પણ છોડી દીધી અને સંસ્થાના ફંડફાળા માટે તેઓ કરાચી સુધી પહોંચ્યા હતા. તારીખ 31 ઓગસ્ટ 1970ના આ સંસ્થા શરૂ થઈ. આસપાસના ગામે ગામના દર્દીઓ નિઃશુલ્ક સારવાર માટે કોટડા જ આવતા. જોકે ફંડના અભાવે નિભાવ કાર્ય મુશ્કેલ થઈ જતા છેલ્લે 1969માં આ દવાખાનું બંધ કરવું પડ્યું. આ છે ગુંદી ફળિયામાં આવેલો ઓટલો. કોટડા ગામની ઘણી બધી હકીકતોનો સાક્ષી આ ઓટલો રહ્યો છે. આ ઓટલા ઉપર કોટડાના વડીલો મરણ ખબરો વાંચતા, છાપાઓ વાંચતા અને એ રીતે ખબરો આખા ગામમાં ફેલાતી રહેતી. આજથી 40 વર્ષ પહેલાં પણ કોટડા ગામનું ટેલિકમ્યુનિકેશન કેટલું જોરદાર હતું એનું સાક્ષી આ ઓટલો છે. આ ઓટલાની બરોબર વચ્ચે ગુંદીનું એક ઝાડ હતું અને તેથી આ ફળિયો ગુંદી ફળિયા તરીકે ઓળખાયો. આ છે કોટડાનો ખૂબ જાણીતો કારો પાયણ. દિવાળીના સમયમાં નાના બાળકો અહીં કુંજા ફોડીને મજા માણતા હતા. કારા પાયણને લીધે આ શેરી પણ કારે પાયણવાળી શેરી તરીકે ઓળખાઈ. ગગને ધજા ફર ફર લહેરાઈ રહી છે. આ છે કોટડા રોહાનું ભૂકંપ પહેલાંનું દહેરાસર. બેનમૂન કલાકારીગીરીથી શોભતું આ દહેરાસર ખરેખર આજે પણ કોટડાવાસીઓની આંખમાં જીવતું જાગતું છે. ભૂકંપમાં જર્જરી થઈ ગયા બાદ નૂતન જૈન પ્રસાદ નું કાર્ય હાથ ધરાયું. શ્રી કોટડા રોહા જૈન મહાજન નવનિર્માણ સમિતિના નેજા હેઠળ માત્ર 11 મહિનાના સમયગાળા દરમિયાન નિર્માણ કરાયેલા આરસ પહાડના આ સુંદર જિનાલયની કારીગીરી નિહાળવા લાયક છે. શિખરબંધી જિનાલયને નિહાળતા જ આંખોને ટાઢક વળે છે, હૃદય મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે, હૈયું નાચી ઉઠે છે, મુખડું મલકાઈ ઉઠે છે. શ્રી શાંતિનાથ દાદાની પાવન છત્રછાયામાં નિર્વિઘ્ને પ્રતિષ્ઠા શતાબ્દી મહોત્સવ પણ રંગે ચંગે ઉજવાઈ રહ્યા છે અને 52 ગામોમાં કોટડાનું નામ ગાજી ઉઠ્યું છે. ગામ કોટડા રોહા દીપક વિસરિયા ગામ કોટડા રોહાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે અને ખરેખર બહુ સારો પ્રયાસ છે. અમને લાગે તો કે દરેક કચ્છી સંજય ગામદેવની ફિલ્મ બનાવે યાદ રહી શકે.